ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેવું છે? સારું ને? ધોરણ 5 વિષય કમ્પ્યુટર. ચલો આપણે પાઠ 3 માં જોયા, પાઠ 2 અને 3 માં જોયા હતા કે ડેસ્કટોપ કોને કહેવાય, આઇકોન કોને કહેવાય. તો આ જે દેખાય છે તમને ચિત્ર, તેને શું કહેવાય? ડેસ્કટોપ. ડેસ્કટોપ એટલે બેકગ્રાઉન્ડ. અને આ નાના નાના ચિત્ર દેખાય તેને શું કહેવાય? આઇકોન. ચલો ડેસ્કટોપ આપણે બદલાવતા શીખાતા. માઉસ ની કઈ ક્લિક કરવાની? રાઈટ ક્લિક કરવાની. રાઈટ ક્લિક કર્યા પછી પ્રોપર્ટીઝ માં જવાનું. પ્રોપર્ટીઝ માં જયા પછી ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, આમાંથી આપણે ચિત્ર લેવાના અને સેવ ચેન્જ કરવાનું અને ક્લોઝ કરો. જો ચિત્ર બદલાઈ ગયું તો ખબર પડી ગઈ બધાને. માઉસ ની કઈ ક્લિક કરવાની? રાઈટ ક્લિક કરવાની. પ્રોપર્ટીઝ માં જવાનું, ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ માં જવાનું, પછી આમાંથી તમારે કોઈ પણ ચિત્ર લઈ સેવ ચેન્જ કરવાનું અને ક્લોઝ કરવાનું. બદલી ગયું તો આને શું કહેવાય? ડેસ્કટોપ. એ પાઠ નંબર 2 માં હતો ને? પાઠ નંબર 3 માં શું હતું? સ્ક્રીન સેવર. જાહેરાત લાવવા માટે તેનો ઉપયોગ થાય સ્ક્રીન સેવર. તો માઉસ ની રાઈટ ક્લિક, પ્રોપર્ટીઝ અને સ્ક્રીન સેવર પર ક્લિક કરવાનું. ત્યાર પછી અહીંયા જવાનું આપણે ફોટા પર. જો હું તમને બીજું બતાવું છું, થ્રી ટેક્સ્ટ અને ઓકે કરો ને, ત્યાર પછી પાછું સ્ક્રીન સેવર અને પ્રિવ્યુ કરો. તો જો તમને બતાવે અને શું કહેવાય? સ્ક્રીન સેવર. માઉસ ની ક્લિક દબાવી એટલે તે સ્ક્રીન સેવર તેવું કેવું થઈ જશે? બંધ થઈ જશે. ચાલો આપણે ફોટા લાવતા શીખી. તો ક્યાં જવાનું? સેટિંગમાં. એમાં ક્યાં જવા? સેટિંગમાં નહીં જવાનું, સોરી. ક્યાં જવાનું? સ્ક્રીન સેવરમાં, ફોટો. પછી અહીંથી શું કરવાનું? પ્રિવ્યુ. અને શું કહેવાય? સ્ક્રીન સેવર. ચલો પાઠ 2 અને 3 માં શીખી ગયા ને? ચલો પાઠ નંબર 4, કેલ્ક્યુલેટર પરિચય. કેનો પરિચય? કેલ્ક્યુલેટર પરિચય. ચાલો કેલ્ક્યુલેટર પરિચય. વિદ્યાર્થી મિત્રો, તો તમે જોયું જ હશે ને, કોમ્પ્યુટરમાં પણ તેના જેવું જ કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ગણતરી કરવા માટે થાય છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ તો બધાને ખબર છે ને. કેનો કેનો ઉપયોગ થાય? સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી સામાન્ય ગણતરી કરી શકાય છે. કેમાં કરી શકાય? તો કેલ્ક્યુલેટરમાં. કેલ્ક્યુલેટરના કેટલા પ્રકાર પડે? 2, સામાન્ય અને સાયન્ટિફિક. ચાલો કેલ્ક્યુલેટર શરૂ કરવું. સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ ઓલ પ્રોગ્રામ વિકલ્પ પર પસંદ કરો. ઓલ પ્રોગ્રામ માંથી એસેસરી વિકલ્પ પસંદ કરો. તેમાંથી કેલ્ક્યુલેટર વિકલ્પ પસંદ કરો. કેલ્ક્યુલેટર શરૂ કરવાની બીજી રીત, સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. તેમાંથી રન વિકલ્પ પસંદ કરો. રન વિકલ્પમાં CAL લખો. તેનાથી કેલ્ક્યુલેટર ઓપન થશે એટલે કે ખુલશે. જો કેલ્ક્યુલેટર તમને બતાવેલું છે અને શું કહેવાય? ટાઇટલ બાર. ટાઇટલ બાર માં મિનિમાઇઝ અને ક્લોઝ બે હાઇલાઇટ હોય, મેક્સિમાઇઝ હાઇલાઇટ હોય નહીં. ચાલો એમાં હું તમને કેલ્ક્યુલેટર એમાં બતાવું. આ 0, આ 0 લખેલું છે તેને કયું બોક્સ કહેવાય? ડિસ્પ્લે બોક્સ. બેક સ્પેસ. આને શું કહેવાય? બેક સ્પેસ. આને શું કહેવાય? ક્લિયર એન્ટ્રી. આને કહેવાય ક્લિયર. ચાલો વર્ગમૂળ કાઢવા માટે જો આને વર્ગમૂળ કહેવાય. આડો લીટો છે એને શું કહેવાય? સ્લેશ. એટલે ભાગાકાર માટે ઉપયોગ થાય. ખુદડી, તેનો ઉપયોગ શું થાય? ગુણાકાર માટે. અને કહેવાય પર્સન્ટેજ. આને કહેવાય માઇનસ. આને કહેવાય બરાબર એટલે કે ઇક્વલ. આને કહેવાય પ્લસ એટલે કે સરવાળો. ચલો આ બાજુ મેમરી ક્લિયર. એમસી નું આખું નામ શું થાય? મેમરી ક્લિયર. એમાં આખું નામ શું થાય? મેમરી રિકોલ. ચાલો એમએસ નું આખું નામ શું થાય? મેમરી સ્ટોર. અને એમ પ્લસ નું આખું નામ શું થાય? એ ટુ મેમરી. ચાલો નોંધ, કેલ્ક્યુલેટરમાં સંખ્યા દાખલ કરવા માટે હંમેશા કીબોર્ડના નંબર લોકી પ્રેસ કરીને ન્યુમેરિક પેડનો ઉપયોગ થાય છે.
જો નંબર લોક કેવો હશે બંધ હશે કેલ્ક્યુલેટર શરૂ કરવું હોય ને ત્યારે નંબર લોક દબાવવાનું એટલે લાઈટ થશે એટલે એનાથી શું થશે કેલ્ક્યુલેટરમાં તેનો ઉપયોગ કરી શકાય છે આ બાજુનું નંબર લોક કરી શકાય છે ચલો હું કમ્પ્યુટરમાં બતાવું કેલ્ક્યુલેટર કેવી રીતના સ્ટાર્ટ થાય સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું હોલ પ્રોગ્રામ પર ક્લિક કરવાનું ઓલ પ્રોગ્રામમાં એસેસરી પર ક્લિક કરવાનું ક્યાં જવાનું એમાં ગોતવાનું ચલો આમાં ક્યાં આપેલું છે કેલ્ક્યુલેટર અહીં આપેલું છે ખુલી ગયું આ કેવું કેલ્ક્યુલેટર છે તો સાદું છે આપણે કેવું કરવાનું છે કેલ્ક્યુલેટર ચલો કોણ કહેશે સાયન્ટિફિક કયો ક્યાં જવાનું વ્યૂમાં સાયન્ટિફિક થયું ફરીથી હું બતાવું કેલ્ક્યુલેટર શરૂ કરવા માટે સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરવાનો એસેસરી પર ક્લિક કરવાનો અને કેલ્ક્યુલેટર પર ક્લિક કરવાનો એમાં ક્યાં ક્લિક કરવાનું કયું હશે સ્ટાન્ડર્ડ લખેલું હશે તો આપણે કયું કરવાનું છે સાયન્ટિફિક થઈ ગયું એમાં જો મિનિમાઇઝ હાઇલાઇટ હશે અને ક્લોઝ હાઇલાઇટ હશે મેક્સિમાઇઝ હાઇલાઇટ હશે નહીં તમને નોંધમાં કીધું કે નંબર લોક કરવા માટે શું દબાવવાનો નંબર લોક દબાવવાનું તો શરૂ થશે જો અહીંથી લખાશે જો લખાણો જો અહીંયા બતાવેલું લખું જો આ નંબર લક બંધ હશે ને તો અહીંથી લખાશે નહીં જો લખું છું લખાય છે નહીં જો નંબર લક શરૂ કરવાનું અહીંથી દબાવશો એટલે કે પ્રેસ કરશો એટલે લાઈટ શરૂ થશે લાઈટ શરૂ થયા પછી જ આપણે લખી શકીએ જો લખાણું હવે તો આને શું કહેવાય નંબર લક અને સાફ કરવા માટે શું દબાવવાનું બેક સ્પેસ સાફ થયું ચલો હવે પેજ ફેરવો મિત્રો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મેં તમને બતાવ્યું ને હમણાં આને શું કહેવાય સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ચાલો એની અંદર કેલ્ક્યુલેટરની સ્ક્રીનની માહિતી ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ દર્શાવે આ શું દર્શાવે ટાઇટલ બાર પ્રોગ્રામનું નામ જો ટાઇટલ બતાવેલું છે મિનિમાઇઝ મેક્સિમાઇઝ બટન કાર્યરત હોતું નથી મેં તમને કીધું ને તે કેવું હોય કાર્યરત થાય નહીં સ્ક્રીન મોટી થશે નહીં સાંભળી લીધું બધાએ મિનિમાઇઝથી નાનું થશે મેક્સિમાઇઝથી સ્ક્રીન મોટી થશે નહીં કારણ કે કેલ્ક્યુલેટરમાં આ બટન કાર્યરત હોતું નથી ક્લોઝ ક્લોઝથી શું થશે તમને ખબર જ છે આપણે સ્કૂલ શરૂઆતથી મેં તમને બતાવ્યું હતું ક્લોઝથી શું થાય કોઈ પણ પ્રોગ્રામ ચાલુ હોય તો શું થશે બંધ બતાવ્યું હતું ને મેં મિનિમાઇઝ બતાવ્યું હતું મિનિમાઇઝથી શું થશે સ્ક્રીન નાની થશે ચલો ડિસ્પ્લે બોક્સ પૂછાવો આને શું કહેવાય ડિસ્પ્લે બોક્સ જો કોમ્પ્યુટરમાં બતાવો આને શું કહેવાય ડિસ્પ્લે બોક્સ આ ઝીરો લખેલું છે ને તેને શું કહેવાશે ડિસ્પ્લે બોક્સ ચલો હવે એમાં જુદા જુદા બટનના કાર્ય બેક સ્પેસ શું થશે ભૂસવા માટે બેક સ્પેસનો ઉપયોગ શું થાય ભૂસવા માટે એમાંનો ઉપયોગ શું થાય સ્ટોર કરેલી સંખ્યાને ડિસ્પ્લે બોક્સમાં દર્શાવવા સ્ટોર કરેલી હોય એ સંખ્યાને શું કહેવાય ડિસ્પ્લે બોક્સમાં દર્શાવવા મેમરી એમ પ્લસ મેમરીમાં સંખ્યા ઉમેરે એમ પ્લસ શું કરે મેમરીમાં સંખ્યા ઉમેરે છે ખાલી જગ્યામાં પૂછાય એમ પ્લસ નું કાર્ય તો શું થાય મેમરીમાં સંખ્યા ઉમેરે છે બરાબર ગણતરીનો જવાબ મેળવવા શેનો ઉપયોગ થાય બરાબર ડિસ્પ્લે બોક્સ ખાલી કરવા શેનો ઉપયોગ થાય સી નો ચલો સી નો ઉપયોગ શું થાય છેલ્લે એન્ટર કરેલી સંખ્યા ભૂસવા માટે સીઈ નો ઉપયોગ થાય છે ચલો એમ એસ ડિસ્પ્લે બોક્સની સંખ્યા મેમરીમાં સ્ટોર કરે એમ પ્લસ શું કરશે જે આપણે ડિસ્પ્લે બોક્સના સંખ્યા ઉમેરવી ને તેને સ્ટોર કરે ચાલો દશાંશ પૂર્ણવિરામ શું કરે દશાંશ ચિહ્ન મૂકવા જો દાખલા તરીકે બતાવ્યું 20.5 એ પોઈન્ટને શું કહેવાય દશાંશ ચિહ્ન સ્ક્વેર કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા વર્ગમૂળ એટલે શું 5 નો વર્ગ શું થાય 5 × 5 બરાબર કેટલા થાય 25 તેનું વર્ગમૂળ શોધવા શેનો ઉપયોગ થાય એસક્યુઆરટી સ્ક્વેર ચાલો એમસી મેમરી ક્લિયર કરવા માટે મેમરી ક્લિયર કરવા માટે શેનો ઉપયોગ થાય એમસી તો જુદા જુદા બટનના કાર્યો વિશે મિત્રો ખબર પડી ગઈ હું ફરીથી તમને કોમ્પ્યુટરમાં બતાવું છું કે કેલ્ક્યુલેટર કેવી રીતના સ્ટાર્ટ
સ્ટાર્ટ થાય અને કેવી રીતના બંધ થાય. ચલો કેલ્ક્યુલેટર બંધ કરવા માટે સેના ઉપર ક્લિક કરવાનું. ક્લોઝ પર બંધ થઈ ગયું. ચલો ફરીથી બતાવું. સૌ પ્રથમ એના પર ક્લિક કરવાનું. સ્ટાર્ટ, સ્ટાર્ટ માં એના પર ક્લિક કરવાનું. ઓલ પ્રોગ્રામ, ઓલ પ્રોગ્રામ માં એસેસરી, એસેસરી ની અંદર કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર માં કયું કેલ્ક્યુલેટર હશે? સ્ટાન્ડર્ડ નાનું કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર તમને બધા ઘરે પણ આપ્યું, તમારે ઘરે જોવા મળે છે ને કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર કેવું હોય? સ્ટાન્ડર્ડ. આપણે કેવું કરવાનું છે? સાયન્ટિફિક. એટલે ક્યાં જવાનું? વ્યૂ માં સાયન્ટિફિક. એમાં મિનિમાઇઝ એટલે કેવું થશે? સ્ટાર્ક્સ બાર પર નાનું થઈ જશે. અને મેક્સિમાઇઝ બટન કાર્યરત આપેલું હોતું નથી અને ક્લોઝ થી બંધ થાય પછી